24 कलाक ऑक्सीजन सिलिंडर आपता सेवा यज्ञनो प्रारंभ। अमदावाद खाते 24 कलाक लोको ने मफत ऑक्सीजन सिलिंडर आपता सेवा यज्ञनो प्रारंभ करवामां आव्यो छे। अमदावाद खाते श्री सानी वुमन एंड चिल्ड्रन वेलफेर ट्रस्ट द्वारा धरे कोरोना नी सारवार लेता दर्दियों ने ऑक्सीजन ना सिलिंडर पूरा पाड़वानी सेवा शुरू करवामां आवी छे। कोरोना ना कपरा समयगाळामां ऑक्सीजन नी हालमां सौथी वधु मांग छे त्यारे श्री सानी नामनी सेवाभावी संस्था कोरोना ना दर्दियोंनी भारे आवी छे। अमदावादमां मेडिकल ऑक्सीजन सिलिंडर नी निःशुल्क सेवा अमदावाद खाते शुरू कराई छे। कोरोना नो कहर दिवसे ने दिवसे वधी रह्यो छे। बीजी तरफ दर्दियों ने मेडिकल ऑक्सीजन साथेना बेड मळवामां पण मुश्केली अनुभवाई रही छे। खानगी अने सरकारी हॉस्पिटलों नी स्थिति पण खूब गंभीर छे। जे दर्दियों ने कोरोना रिपोर्ट पॉजिटिव आवता जो तेओने हॉस्पिटलमां बेड मळे तो पण ऑक्सीजन नी अपूरती व्यवस्थाना कारणे पण घणा दर्दियों मृत्यु पाम्या छे। मात्र ऑक्सीजन नी अछत सर्जाता लोकोए पोताना स्वजनो गुमाव्या छे। समाजना आवा किस्साओने ध्यानमां लई अमदावादना थलतेज खाते आवेली श्री सानी ट्रस्ट द्वारा अनोखो सेवायज्ञनो प्रारंभ करवामां आव्यो छे। शहेरमां घरे कोरोनानी सारवार लेता दर्दीओने ऑक्सीजननी जरूर पड़ती होय छे। मात्र ऑक्सीजननी अछतथी कुटुंबो न विखराय अने कोईने पण पोताना स्वजनने न गुमाववું पड़े ते माटे हाल 70 जेटला ऑक्सीजन सिलिंडरने सेवा कार्यमां पूरा पाडवामां आवी रह्या छे। जेमां 20 जम्बो ऑक्सीजन सिलिंडर छे। एक जम्बो ऑक्सीजन सिलिंडर मां 46 लीटर जेटलो ऑक्सीजन भरवामां आवतो होय छे अने 50 जेटला नाना ऑक्सीजन सिलिंडर सेवाना भागे लोको माटे कार्यरत कर्या छे। जेमां 10.2 लीटर ऑक्सीजन भरवामां आवतो होय छे। दर्दीओने ऑक्सीजननी जरूर होवाथी तेमना परिवारजनो अहीन ऑक्सीजन सिलिंडर लेवा आवे छे त्यारे परिवारजनोने निःशुल्क सिलिंडर आपवामां आवशे। कोरोनाग्रस्त दर्दियों माटे ऑक्सीजन सिलिंडर लेवानी प्रक्रियामां डॉक्टरनो पत्र, दर्दीनुं आधार कार्ड, दर्दीनो कोरोना पॉजिटिव रिपोर्ट साथे ऑक्सीजन सिलिंडरनी सेवा माटे श्री सानी ट्रस्टनुं एक फॉर्म भरवानुं रहेशे, जेनी साथे डिपोजिटना भागरूपे 5,500 रुपया भरवा पात्र रहेशे। जे ऑक्सीजन सिलिंडर जमा करावता संपूर्ण परत करवामां आवशे। કોરોનાની મહામારીમાં ખાનગી હોસ્પિટલો અને પ્રાઇવેટ હોસ્પિટલો જે કોરોનાની સારવાર કરે છે એમાં ઘણી હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી વધારે પૈસા જે સરકારે નિયમો નક્કી કરેલા છે એના કરતાં પણ વધારે પૈસા લેવાની ફરિયાદ આવે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એની સામે પગલાઓ લેવામાં આવેલા છે, નોટિસો પણ આપવામાં આવેલી છે। પણ અત્યારે રાજ્ય સરકારની પ્રાયોરિટી એ છે કે આ કોરોનામાંથી લોકોને વહેલમ વહેલા કેવી રીતના બહાર કઢાય એ વસ્તુને ધ્યાનમાં રાખી અને જેવી જે પણ હોસ્પિટલો પાસે આવી ફરિયાદો આવેલી છે કે જેને લોકો પાસેથી ખોટા પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો છે એની સામે આવનારા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ પગલાં લેવામાં આવશે અને એમને સારામાં સારો સબક શીખવાડવામાં આવશે કે ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ કરવાની હિંમત ના કરે। ગુજરાતની અંદર માનવતાએ તો ખરેખર હવે મહેક ઊભી કરી દીધેલી છે। ગુજરાત સમાજના તમામ પ્રશ્નો આપણે સરકાર ઉપર ઢોળી દઈએ અને પછી સરકારની સામે આપણે ખોટા વિવાદો કરીએ, સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, ટ્રસ્ટો અને સમાજના તમામ વ્યક્તિઓની આવી મહામારી વખતે ખૂબ જ જવાબદારી થઈ પડે છે। અને આપણે અત્યારે જોઈએ છીએ કે સરકાર તો ખૂબ મહેનત કરી રહેલી છે। તમે મીડિયાની અંદર પણ જુઓ કે આખો દિવસ આજે વલસાડ ગયા હોય, કાલે ભાવનગર ગયા હોય, બીજા દિવસે આમ ગયા હોય, તે તમામ મંત્રી, ચીફ મિનિસ્ટર, એમની આખી ટીમ આ સતત કામગીરીની અંદર સતત વ્યસ્ત છે। સાથે સાથે આપણે માનવતાનું કામ આ સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓએ પણ ઉપાડી લીધું છે। મારા ઉપર ફોટાઓ પણ ઘણા વોટ્સએપમાં આવતા હોય છે, લખાણ પણ આવતું હોય છે। સુરતની વાત કરીએ તો એક ટ્રસ્ટ દરરોજની 3 લાખ રોટલી બનાવે છે, બીજું એક ટ્રસ્ટ છે તો એ બીજી વસ્તુઓ બનાવે, એમ કરીને લોકોને આવી રીતે ગરીબ માણસોને જે કંઈ હોય એ લોકોને આ રીતની મદદ પૂરી પાડે છે। અને બ્રિજભાઈ એમનું જે ટ્રસ્ટ છે તો એમના ટ્રસ્ટમાં આ રીતના ફૂડ પેકેટ અને જમવાનું સરળ સ્વાદિષ્ટ લોકોને પૂરું પાડવામાં આવે છે। એમને એક આ વિચાર આવ્યો, મેં કીધું બહુ સારો વિચાર છે અને તમે આગળ વધો, જે કંઈ ટ્રસ્ટ તરફથી, ટ્રસ્ટની ઓફિસ તરફથી જે કંઈ કાર્યવાહી કરવામાં આવતી હોય એની કોઈ ચિંતા ન કરો, પણ તમે આ કામગીરીમાં આગળ વધો।
અને આજે તમે જુઓ છો કે અનેક હજારોની સંખ્યાની અંદર જિલ્લે જિલ્લે આખા ગુજરાતની અંદર આવી સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થા અને સરકારી તંત્ર ખડે પગે આ મહામારીને પહોંચી વળવા માટે તત્પર છે. અને આપણે બીજા રાજ્યની સાથે આપણા ગુજરાત રાજ્યની જો સરખામણી કરીએ તો ગુજરાતની અંદર આ ફિગર જોતા આપણને એમ લાગે કે આપણી સરકાર, આપણા લોકો, આપણી સંસ્થાઓ આ મહામારીઓને પહોંચી વળવા માટે કેટલી તત્પર છે. અને મને જરૂર આશા છે કે આપણે આ મહામારીને ચોક્કસ પહોંચી વળી શકશું.